રાજકોટના પંચનાથ મહાદેવના અનેરા શિવભક્ત સુભાષભાઈ, જેઓ છેલ્લા 20 વર્ષથી જયપુર રાજસ્થાનથી માત્ર આરતીમાં નગારા વગાડવા આવે છે. હાલના સમયમાં ઘણા મંદિરોમાં આરતી મશીન કે મ્યુઝિક દ્વારા વગાડવામાં આવે છે, પરંતુ સુભાષભાઈ છેલ્લા 20 વર્ષથી શ્રાવણ માસમાં રાજસ્થાનથી માત્ર આરતીમાં નગારા વગાડવા અહીં આવે છે. આવો એમને મળીએ. નમસ્કાર મિત્રો, કરુણા કક્ષમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, અત્યારે મંદિરમાં જે આરતી થતી હોય છે એ મોટાભાગે ઇલેક્ટ્રોનિક, એના જે વાજિંત્ર હોય છે એ ઇલેક્ટ્રોનિક થઈ ગયા છે, અને ઘણી જગ્યાએ તો રેકોર્ડિંગ કરેલી આરતી વગાડાતી હોય છે. પણ રાજકોટના પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિર જ્યાં અમે આજે આવ્યા છીએ, ને અહીંયા છેલ્લા 2.5 દાયકાથી પણ વધારે જયપુર રાજસ્થાનથી ખાસ શ્રાવણ મહિનામાં નગારા વગાડવા માટે સુભાષભાઈ આવે છે. અને સુભાષભાઈ છે એ નિવૃત્ત ઓફિસર છે, પણ એક પણ વર્ષ એ ચૂક્યા નથી. વચ્ચે માત્ર એક નાનો અકસ્માત થયો કે નહોતા આવી શક્યા, પણ હજુ છેલ્લા 2.5 દાયકાથી એ રેગ્યુલર શ્રાવણ મહિનામાં આ નગારા વગાડવા માટે આવે છે. આવો એમને મળીએ. સુભાષભાઈ નમસ્કાર. નમસ્કાર સુભાષભાઈ. છેલ્લા લગભગ કેટલા વર્ષથી અહીંયા આવો છો? છેલ્લા 30 વર્ષથી આવું. 30 વર્ષ? વાહ. જોબમાં તો ત્યારે રજા લઈને પણ આવતો. ગીચ ઉપર છે. આજે મેં જે કઈ છીએ આજે આશીર્વાદ અમને એવી અંદર પ્રેરણા છે કે અમે દર વર્ષે અહીંયા દર વર્ષે લાલન સેવા કરવા માટે. અત્યારે પરિવાર જયપુર છે. મારા બે સન છે, બંને એક મોટો સન છે ચેન્નઈ છે, નાનો સન છે બેંગ્લોર છે. હું ને મારા પિતા જયપુરમાં રહી, મારું સાસુ પણ જયપુરમાં. જયપુર અત્યારે જે યુગ છે આખો થોડો ખાસ ટાઈપ થઈ ગઈ, મંદિરોમાં વગાડવા વાળા છે એ મળતા નથી ખાસ કરીને. અને અત્યારે ખાસ લાઈફમાં એક બધું ઇલેક્ટ્રોનિક આવી ગયું, ડિજિટલ આવી ગયું, ત્યારે તમે શું કહેશો આ લાઈવ માટે? સંગીત ના ઓલામાં બહુ ખૂબ જ મોટો ડિફરન્સ છે. પરિવાર
પરિવારના પણ બધા સદસ્યોને કોઈ પણ જાતો એ લોકોને પણ ખુશી છે કે દર વર્ષે મારે આવવાનું થાય, બહુ આનંદ થાય. અને મારી પહેલા કેસેટો પણ આવી બને. અચ્છા, પણ આમ ક્યાંય શીખવું નથી કાલે આ વસ્તુ કોઈ પણ જાતની પ્રેક્ટિસ નથી. એમ દર વર્ષે શીખવું અહીંયા આવી દોકાણ. તો દર્શકો, આપે જોયું કે કોઈ પણ જાતની પ્રેક્ટિસ વગર માત્ર એક પંચનાથ મહાદેવ ઉપર નિયમની શ્રદ્ધા, અને છેલ્લા 30 વર્ષથી એ જયપુર રાજસ્થાનથી સુભાષભાઈ છે એ ખાસ આરતીમાં આ નગારા વગાડવા માટે આવે છે. પંચનાથ મહાદેવની આરતીનો એકવાર લાભ લેવો એટલે એક અનોખી અનુભૂતિ આપને પણ થશે. આપ સૌ અમારી સાથે જોડાયા, સુભાષભાઈ આપ પણ અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર. મહાદેવ. મહાદેવ.